गुड मॉर्निंग स्टूडेंट्स। तो फ्लेवरोनું બંધારણ પુરવાર કરવા માટે લાસ્ટ મુદ્દા છે ફ્લેવોનોલનું સંશ્લેષણ। બે છ રીત છે ફ્લેવોનોલનું સંશ્લેષણ। આમાં બે રીત છે તો અત્યારે આપણે જોઈએ રોબિન્સન ની રીત। આ સાયન્ટિસ્ટ રોબિન્સન નું સંશ્લેષણ આપણે જોઈએ। આના માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે ઓમેગા, અથવા છેલ્લા ટર્મિનલ ઉપર હોય ત્યારે આપણે એને ઓમેગા કહીએ છીએ, ઓમેગા મિથોક્સી ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોલ। એસિટોફિનોલ એટલે તમને ખ્યાલ છે ઓમેગા એટલે છેલ્લા કાર્બન સાથે મિથોક્સી ગ્રુપ હોય, અહીંયા ઓ એચ। ઓર્થો ન લખવું હોય તો સ્થાન લખી શકે 2-હાઇડ્રોક્સી એસિટોફિનોલ। આ છે એસિટોફિનોલ, તમને કીધું છે ઓમેગા મિથોક્સી, આની સાથે ડાયરેક્ટ તમે ઓ સીએચ થ્રી લખી શકો અથવા સીએચ ટુ આમ લખી શકીએ, ઓ સીએચ થ્રી આને કહેવામાં આવે છે। આ છે ઓમેગા મિથોક્સી। આ બે લખી શકે અથવા ઓર્થો હાઇડ્રોક્સી ના છે એસિટોફિનોલ। આની પ્રક્રિયા કરવાનું છે ઓમેગા મિથોક્સી ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોલ ની બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ અને તેના પોટેશિયમ ક્ષાર સાથે ગરમ કરવાનું છે, વત્તા C6H5CO2O આને કહેવામાં આવે છે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ અને તેના પોટેશિયમ ક્ષાર લઈ શકીએ તો બેન્ઝોઇક એસિડ પોટેશિયમ બેન્ઝોએટ અને હાજરીમાં શું કરવાનું છે ગરમ કરવાનું છે। એટલે સૌ પ્રથમ આ જે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન આ COC6H5 વડે થાય એટલે બેન્ઝોઇક સમૂહ અહીંયા જોડાશે, અહીંયા આવશે ઓ પછી COC6H5 અને પછી એનું ચક્રિયકરણ થાય એટલે એમાંથી આ હાઇડ્રોજન H2 ને આ ઓક્સિજન દૂર થશે એટલે આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે એટલે શું દૂર થાય -C6H5COOH એમાંથી બેન્ઝોઇલ વિકલ્પન મળે, આવી રીતે વિકલ્પન મળશે પછી એનું ચક્રિયકરણ થાય। આ છે ઓ, અહીંયા આવશે C OH C6H5 અને અહીંયા છે ઓલરેડી OH અને આ છે OCH3 પછી આનું ચક્રિયકરણ ડાયરેક્ટ તમારે આ અહીંયા લખવું હોય તો ડાયરેક્ટ લખી શકે પછી શું થશે ચક્રિયકરણ સાયક્લાઇઝેશન થશે, કીટોનું ઇનોલ બને એમાંથી હાઇડ્રોક્સાઇડ આયન અને અહીંયાથી પ્રોટોન દૂર થાય, અત્યારે આપણે આ OH
हाइड्रोजन ने माइनस एच टू ओ दूर हार ने माथी मर से मोनो मिथाइल फ्लेवो नॉल हमारी मरे आया तुम्हारे बेंज फिनाइल लखो तो बेंजीन रिंग पर लखी सके हमारी मर से जो उसने आया ओ अगर की दूसरा कार्बन कार्बन बचे डबल बॉन्ड आवे तो डायरेक्टली आपने लखे छे आ छे सी ओ અને આ મિથોક્સી ઓ સી એચ થ્રી ના કાર્બન આ કાર્બન વચ્ચે હાઇડ્રોજન દૂર થાય એટલે બંધ આવે ના કાર્બન સાથે ઓલરેડી સી સિક્સ એચ ફાઇવ છે આને કહેવામાં આવે છે તમારે નામ લખવું હોય તો એ બે ત્રણ ચાર એટલે શું મળશે મોનો મિથાઇલ ફ્લેવોનોલ અથવા થ્રી મિથાઇલ गरम करता मिथाइल मिथाइल आयोडाइड दूर थे आय डायरेक्ट સુમળે ફ્લેવો નોલ આ છે ફ્લેવો નોલ આ બે તબક્કામાં થાય આ છે અહીંયા ઓ એચ ને આ છે સી સિક્સ એચ ફાઇવ આ છે રોબિન્સન ની રી ફ્લેવો નોલ બરોબર નેક્સ્ટ રીત જોઈએ કોટેનેસ્કી ની રીત કોસ્ટેનેસ્કી નું સંશ્લેષણ કોસ્ટેનેસ્કી નું સંશ્લેષણ વર્ષ 1904 માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોલ સ્ટેનેસ્કી ની રીત પ્રમાણે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોલ આ છે ફિનોલ એસિટોફિનોલ ડબલ બોન્ડ અને આ લખી શકીએ અથવા સી એચ થ્રી તો સ્ટાર્ટિંગ મટીરિયલ છે ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોલ ને બેન્ઝાલ્ડિહાઇડ સાથે બેન્ઝાલ્ડિહાઇડ સાથે આ છે સી સિક્સ એચ ફાઇવ સી એચ ઓ એરોમેટિક એલ્ડિહાઇડ આ છે બેન્ઝાલ્ડિહાઇડ બેઝની હાજરીમાં બેઝ લેવાનું છે એને ઓ એચ બેઝની હાજરીમાં અગાઉ તમને નેમ પ્રક્રિયામાં નેમ રિએક્શનમાં એરોમેટિક એલ્ડિહાઇડ અને કાર્બોનિલ સમૂહ જેમાં અલ્ફા કાર્બન સાથે અલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય આ બંનેનું સંકલન પ્રક્રિયા કરે તેમાંથી અલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન મળે ને પ્રક્રિયાનું નામ છે ક્લેઝન સ્મિથ પ્રક્રિયા પ્રક્રિયા
आ प्रक्रिया छे तो बेस नी हाजरी में करे आपणे क्रियाविधि नी वात करता नथी आमांथी ऑक्सीजन आल्डिहाइड माथी नामाथी बे हाइड्रोजन H2O तरीके दूर थाय અહીંયા શું આવશે સી એચ દ્વિબંધ સી એચ અને આ ફિનાઇલ રિંગ એમાંથી ચાલકોન અથવા બેન્ઝિલિડીન એસિટોફિનોન બને ઓ એચ અહીંયા છે એમને એમ રહેશે સી ઓ બરોબર આ છે સી એચ कार्बन सी एच अपने सी एच नहीं लगता डबल बॉन्ड एना आवशे बेंजीन रिंग तो आ छे सी एच डबल बॉन्ड सी एच आने कहवाय बेंजिलिडीन एना छे एसिटोफिनोन नो व्युत्पन्न तो आ आपणे तमे अगाउ कीधु छे कि बेंजिलिडीन એસિટોફિનોન ને કહેવામાં આવે છે ચાલકોન આ છે ઓર્થો હાઇડ્રોક્સી ઓર્થો હાઇડ્રોક્સી ચાલકોન ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝિલિડીન એસિટોફિનોન ને કહેવામાં આવે છે ચાલકોન બેન્ઝિલિડીન એસિટોફિનોન ને પછી એને જ્યારે इथेनॉलिक एक्सियल साथे प्रक्रिया करिए तो एक प्रकारना योगशील प्रक्रिया थाय तो आ जे आ इलेक्ट्रॉन छे ओ माइनस आ इलेक्ट्रॉन यहाँ जसे नहीं आवे माइनस ला प्रोटोन नु स्थानांतर थाय ने आ चक्रियकरण थाय ने माथी फ्लेवेनोन बने પાયબન છૂટે અને એમાંથી મળે ચક્રિયકરણ થાય એટલે શું લખવાનું છે યોગશીલ પ્રક્રિયા થાય ને સાયક્લાઇઝેશન થાય ચક્રિયકરણ થશે યોગશીલ પ્રક્રિયા થાય એટલે કાંઈ આમાં દૂર થશે નહીં આમાંથી અહીંયા શું આવશે ઓ આ પહેલા પ્રોટોનેશન થાય પછી દૂર થાય આપણે નથી કરતા એટલે આ ચક્રિયકરણ થાય બંધ ત્યાં આવે પ્રોટોન ત્યાં સ્થાનાંતર થાય એટલે આવી રીતે બને તબક્કા વધી જાય એટલે શું આવશે અહીંયા ઓલરેડી ફિનાઇલ રિંગ છે એટલે પાયબંધ હવે પ્રોટોન જોડાશે ઇલેક્ટ્રોનો થાય એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા જોડાય અહીંયા એ બધી આપણે કાંઈ કરતા નથી એટલે આમાંથી બને શું બનશે આમાં બે હાઇડ્રોજન વધારે છે આને કહેવામાં આવે છે ટુ થ્રી ડાય હાઇડ્રો ડ્રાય હાઇડ્રો ફ્લેવોન ફ્લેવોન દ્વિબંધ હોય તો એને કહેવામાં આવે છે ફ્લેવોન આમાં દ્વિબંધ નથી એટલે બે વધારે છે અથવા આને કહેવાય ફ્લે વે પછી આની પ્રક્રિયા કરવાનું છે એમાઇલ નાઇટ્રાઇડ સાથે સી ફાઇવ એચ ઇલેવન ઓ એન ડબલ બોન ઓ અથવા લખી શકીએ સી ફાઇવ એચ ઇલેવન એનો ટુ તો આને કહેવામાં આવે છે એમાઇલ નાઇટ્રાઇડ અને એક્સિયલની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે એસિડની હાજરીમાં તો આમાં શું થશે આ બંધ તૂટે એટલે અહીંયા આવે ઓ માઇનસ અને આમાંથી એક પ્રોટોન અહીંયા ઓક્સિજન અહીંયાથી મેળશે આ એમાઇલ અલ્કોહોલ દૂર થાય સી ફાઇવ એચ ઇલેવન ઓ એચ શું દૂર થશે એમાઇલ અલ્કોહોલ
ना इलेक्ट्रॉन यहाँ जैसे ना चार्ज ना परसों आवश्य प्लस आया की प्रोटॉन दूर था इलेक्ट्रॉन आया छे नाइट्रोजन छे आया जोड़ान एने बीजू जे एसिड में इलेक्ट्रॉन छे आया थी डबल बॉन्ड एन ओ एच आवे ले माथी बने ऑक्साइड व्युत्पन्न ले आमाथी सूत्र से आमाथी प्रोटॉन दूर था ले मा एमाइल अल्कोहल दूर था एना आया जोड़ा से ना आया डबल बॉन्ड एक ऑक्साइड बने ऑक्साइड पहला नाइट्रो शू आवे पाछो एनु पुनर्रचना थाय एमाथी ऑक्साइड बने आपणे तबक्का वधारता नथी ओ शू आवशे डबल बॉन्ड ओ डबल बॉन्ड एन ओ एच अने ऑलरेडी फिनाइल रिंग छे आमाथी मळे ऑक्साइन व्युत्पन्न ऑक्साइन ऑक्साइन व्युत्पन्न આ મળશે ઓક્સાઇન પછી આ ઓક્સાઇન ઉત્પન્ને મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જળ વિભાજન કરવાનું છે જળ વિભાજન કરે તો આ ઇલેક્ટ્રોન અહીંયા જઈને પ્લસ થાય અહીંયા પ્રોટોનેશન થશે અહીંયા ઓએચ થાય ને માંથી બે મોલ H2O વપરાય ને આ જે નાઇટ્રોજન છે એ NH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે દૂર થાય ને અહીંયા જે OH છે એનું કીટો સ્વરૂપ મળે ને માઇનસ NH4OH અને હાફ મોલ એક ઓક્સિજન પરમાણુ દૂર થાય દૂર થાય એમાંથી કીટો સ્વરૂપ મળે ઓ ડબલ બોન્ડ ઓ આ નાઇટ્રોજન છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે દૂર થાય અહીંયા આવશે ડબલ બોન્ડ ઓ એને ઓલરેડી ફિનાઇલ છે ડબલ બોન્ડ આવે ને એટલે શું મળશે કીટો રૂપ હવે એનું ઇનોલાઇઝેશન અથવા ઇનોલીકરણ કરતા એટલે શું થાય કીટોનું ઇનોલ સ્વરૂપ થાય આ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર થાય આંશિક ચાર્જ માઇનસ આવે અને અહીંયા આવે આંશિક પ્લસ અહીંયાના જે એક પ્રોટોન છે આ જે હાઇડ્રોજન છે એ ઓક્સિજન પરમાણુ મેળવશે આ મેળવે એટલે શું થાય આ ઇલેક્ટ્રોન છે અહીંયા સ્થાનાંતર પામે એમાંથી કીટોમાંથી ફિનોલ સ્વરૂપ મળે ડબલ બોન્ડ ઓ પછી શું આવશે ઓ ડબલ બોન્ડ ઓ અહીંયા ડબલ બોન્ડ આવે એટલે અહીંયા ડબલ બોન્ડ અહીંયા કીટોનું આ પ્રોટોન મેળવે ઓક્સિજન અહીંયા આવશે ઓ એચ અને ઓલરેડી છે આ છે ને ઓ નોલ તો છે છ પદ્ધતિઓ છે તો રોબિન્સન અથવા કોટેનેસ્કી પ્રક્રિયાથી પદ્ધતિથી આપણે એનું સંશ્લેષણ કરી શકાય તો ફ્લેવોનોલનું બંધારણ છ મુદ્દાઓ પરથી આપણે સાબિત કરી દીધું છે સૌ પ્રથમ છે અનુસૂત્ર પછી એમાં મોનો એસિટાઇલ વ્યુત્પન્ન બને મિથોક્સી સમૂહ ગેરહાજર છે કેવે સાથે તેને પિગલન કરીએ તેમાંથી ફિનોલ અને
बेन्जोइक एसिड मळे छे अने एनो मिथिलेशन करीने पछी एनो जड़ विभाजन पछी मिथिलेशन अने पछी एनो पिघलन करे तो एमांथी मिथॉक्सी समूह छे सी थ्री कार्बन साथे जोड़ायेला छे अने ए गुमावे छे एटले एमांथी फिनोल अने बेन्जोइक एसिड मळे छे एनो अल्कोहोल क्यूए साथे जड़ विभाजन करे तेमाथी ऑर्थोहाइड्रोक्सी पछी बेन्जोइल मिथेनॉल अने बेन्जोइक एसिड मळे तेथी आपणे कही शकीए छे कि आ जेनी पछ क्यारे मळे त्यारे त्रीजा कार्बन साथे ओए समूह जोड़ायेला होय त्यारे एटले फेवनोल शू छे थ्री हाइड्रोक्सी फ्लेवोन होवो जोईए ने चौथुं छे ज्यारे एनो पहला सौ प्रथम मिथिलेशन थी मोनोमिथाइल फ्लेवोनोल मळे नानो अल्कोहोलीय केवेच वडे जड़ विभाजन करे तेमाथी ओमेगा मिथॉक्सी ऑर्थो हाइड्रोक्सी एसिटोफिनोन मळे छे अने बेन्जोइक एसिड मळे तो उपरोक्त पुरावा परथी फ्लेवोनोल नुं बंधारण सूत्र तमने करावी दीधुं छे अने पछी छेल्ले आनु संश्लेषण छे थी एनुं बंधारण साबित थाय छे या रॉबिन्सन नुं संश्लेषण अथवा कोटेस्नेस्की नुं संश्लेषण आवजो